નમસ્કાર, સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. સાબરકાંઠા જિલ્લાના ખેરબ્રહ્મા શહેરમાં આદ્ય શક્તિ યુવા ગ્રુપ દ્વારા ગણપતિ દાદાને 56 ભોગ અન્નકૂટ ચડાવાયો. સુપ્રસિદ્ધ ચામુંડા માતાજીના મંદિર ચોટીલા ટ્રસ્ટ દ્વારા વેક્સિનેશન સર્ટિફિકેટ હશે તેને જ દર્શનનો લાભ મળશે એવો આજથી નિર્ણય જાહેર કરવામાં આવ્યો. હિંમતનગર શહેરના અયાસાવી બંગલોદમાં ગણેશ મહોત્સવ હવે તેના અંતિમ ચરણમાં પહોંચ્યા છે. દીવ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. અમદાવાદના ઘાટલોડિયા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે અને ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય ભૂપેન્દ્રભાઈ પટેલને મુખ્યમંત્રી બનતા આનંદના ગરબાનું કરાયું આયોજન. અરવલ્લીના ડામોરના મુવાડા ગામે ચોપેડા ફળિયાના વિદ્યાર્થીઓને ડિચન્સમાં પાણી વાગવું ઓવરંગી જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બનવું પડ્યું છે. સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે આવેલ રોયલ પાર્ક સોસાયટીમાં ગણેશ મહોત્સવમાં વેક્સિનેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સોસાયટી સહિત આજુબાજુના રહીશોએ કોરોનાની રસી લીધી હતી. આમ આદમી પાર્ટી દ્વારા 100 માણસોના મેદની સાથે મામલતદાર ઓફિસ ખાતે 22 પરબ્રહ્મ હિંમતનગર તાલુકા સીટ માટે પોઈન્ટ દહેગામ પૂર્ણિમા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા જૂના વિદ્યાર્થીઓ કે હાલમાં નિવૃત્ત થવાના આરે છે તેવા જૂના વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાયો. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં કામ કરતા કામદારોના પ્રશ્નોને લઈને લુણાવાડામાં આંદોલન. વિજાપુર ઉત્તર ગુજરાત સ્થાનિકવાસીઓ જૈન સમાજ દ્વારા ચતુર્માસ નિમિત્તે આગમનસર ગંથનું વિમોચન કરાયું. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે નટરાજ ફોટો ગુડ્સ દ્વારા કેમેરા ફ્રી સર્વિસ કેમ્પ યોજાયો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સોનાસન ખાતે નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને લઈને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત 100થી પણ વધારે લાભાર્થીઓને ઉજ્જવલા કીટનું વિતરણ કરવામાં આવ્યું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના બોડિયા સિતવારા ગામમાંથી દર વર્ષની જેમ મરતોલી જવા માટે પગપાળા સંઘ નીકળ્યો. પગપાળા સંઘને કુમકુમ તિલક કરીને કેસરવોવાની મંદિરથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, જેમાં ગામજનો સહિત કુટુંબીજનો ઉપસ્થિત રહ્યા હતા. સુરત ડોનેટ લાઈફ દ્વારા એક જ દિવસમાં એક સાથે 2 બ્રેઇન ડોનેટ વ્યક્તિઓના અંગદાન કરવામાં આવ્યા. બ્રેઇન ટ્યુમરથી પીડાતી 11 વર્ષની ફલોડા એક દિવસ માટે કલેક્ટર બની. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 25 પોઝિટિવ દર્દીઓ નોંધાયા. કોરોનામાં છત્રછાયા ગુમાવનારા બાળકોમાં સીએમ બાળ સહાય યોજનાના ફોર્મ એનાયત કરાયા. પત્નીને મોતને ઘાટ ઉતારી પતિએ ઝેરી દવા ગટગટાવી જીવન લીલા સંકેલી. કોલેજમાં સર્ટી લેવા જઈ રહેલા યુવાનને નડ્યો અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત. વીસમી સપ્ટેમ્બરથી કોરોનાની રસી ન લીધી હોય તો એએમસીની સેવાઓનો લાભ નહીં. ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં કરોડપતિ મંત્રીઓ. રાજ કુંદ્રાએ ચાર્જશીટ ફાઇલ થતા ખખડાયો કોર્ટનો દરવાજો, જામીન અરજી દાખલ કરી. ગોવામાં તમામ લોકોએ લીધો કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ, પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી. દેશમાં પાછલા 24 કલાકમાં 35,000થી વધારે નવા કેસ, 281 લોકોના મોત. તો આ સાથે સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.